આપણે જોઈએ ચેપ્ટર 23 અમે ગુજરાતી. ક્રિકેટના મેદાનમાં સૌ મિત્રો એકઠા થયા, પરંતુ આજે ભવ્ય રમવા આવ્યું ન હોય. બધા તેના ઘરે તેને બોલાવવા ગયા. બેલ વગાડતા જ ભવ્યની મમ્મીએ બારણું ખોલી સૌને અંદર બોલાવ્યા. અંદર પહોંચતાની સાથે જ સૌના કાન પર ભવ્ય અને તેની બહેન મૈત્રીનો અવાજ સંભળાયો. તેઓ ગીત ગાઈ રહ્યા હતા. ભવ્યની મમ્મીએ સૌને ઈશારાથી શાંતિથી બેસવા કહ્યું. ગીતના શબ્દ હતા, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણો પ્રભાત, ધ્વજ પ્રકાશશે ઝળહળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત. તું ભણવ ભણવની જ સંતતિ સહુને, પ્રેમ ભક્તિની રીત, ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત, પૂર્વમાં કાળી માત, જે દક્ષિણ દિશામાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ, ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ, છે સહાયમાં સાક્ષાત, જય જય ગરવી ગુજરાત. નદી તાપી નર્મદા જોઈ, મહિને બીજી પણ જોઈ, વળી જોયા સુભડના સુધર જૂથરમણને રત્નાકર સાગર, પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ જય કર, સંપે સોહે સૌજાત, જય જય ગરવી ગુજરાત. તે અણહિલવાડના રંગ, તે સિદ્ધરાજ જયસિંહ, તે રંગ થકે પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત. શુભ શકુન દિશે મધ્યાહન શોભશે, વીતી ગઈ છે રાત, જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત. નર્મદ શિક્ષક માટે ગુજરાત વિશે અન્ય કવિઓ દ્વારા રચવામાં આવેલ ગીત મેળવું અને વિદ્યાર્થીઓ સાથે વર્ગમાં સમૂહગાન કરાવવું. વિદ્યાર્થીઓને ગીતમાં દર્શાવેલા સ્થળો નકશામાં દર્શાવવા પ્રોત્સાહિત કરો. આ સ્થળો વિશે વધુ જાણકારી મેળવી તેની ચર્ચા પણ કરો. ગીત પૂરું થતાં જ સૌ મિત્રો તાળીઓ વગાડતા વગાડતા ભવ્યને મળવા તેના રૂમમાં ગયા. ત્યાં ભવ્યની સાથે તેની બહેન મૈત્રી, ભવ્યના કાકા અને મામા બેઠા હતા. ભવ્યના કાકા હાર્મોનિયમ અને મામા તબલા વગાડવામાં નિપુણ હતા. સૌ મિત્રોના આવવાથી ભવ્ય પણ ખુશ થઈ ગયો. ભવ્યને મિત્ર જય કાકાને પૂછ્યું, કાકા આ કયું ગીત હતું? મેં પહેલી જ વાર સાંભળ્યું. કાકાએ સવિસ્તાર જવાબ આપ્યો, આ ગીત આપણા ગુજરાતની ઓળખ અને ગુજરાતનું ગૌરવ વધારનાર ગીત છે. આ ગીતમાં ગુજરાત રાજ્યની ભૌગોલિક સ્થિતિ અને વિશિષ્ટતાઓનું વર્ણન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 રોજ થઈ હતી. હાલમાં ગાંધીનગર તેનું પાટનગર છે. કવિ નર્મદ દ્વારા આ ગીતની રચના કરવામાં આવી હતી. ભવ્ય તેની શાળામાં ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે આ ગીત ગાવાનું છે. અમે તેની તૈયારી કરતા હતા. હવે જોઈએ આ છે ગુજરાતનો નકશો. દેવ બોલ્યા, હા કાકા, અમને પણ શીખવવામાં આવ્યું હતું કે આપણું ગુજરાત આશરે 1600 કિમી જેટલો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતના 15 જિલ્લાઓને દરિયાની સીમા અડે છે. આપણું ગુજરાત રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ દેશમાં 6ઠું અને વસ્તીમાં 9મા ક્રમે મોટું રાજ્ય છે. ગુજરાતનું ક્ષેત્રફળ 1/24 ચોરસ કિલોમીટર એટલે કે ભારતના કુલ વિસ્તારના 5.97% છે. શિવે વાત આગળ વધારતા કહ્યું કે ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે. ભવ્યથી પણ બોલ્યા વગર ન રહેવાયું. તેણે કહ્યું, ગુજરાત રાજ્યની જમીન સીમા પડોશી દેશ પાકિસ્તાન સાથે અને ભારતના 3 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને તેમજ મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. આ ઉપરાંત ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે કે જે 2 અખાત એટલે કે કચ્છનો અખાત અને ખંભાતનો અખાત ધરાવે છે. પછીનો પોઈન્ટ છે પાના નંબર 206 પરના નકશામાંથી નીચે આપેલા પ્રશ્નોના જવાબ શોધીને લખો. તેમાં પોઈન્ટ પહેલું છે કે ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લા છે? ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા છે. બીજો પોઈન્ટ છે કે ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? કચ્છ. પોઈન્ટ ત્રીજો, ગુજરાત રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ. ચોથો છે, કર્કવૃત પસાર થતું હોય તેવા ગુજરાતના કોઈ પણ 3 જિલ્લાના નામ લખવું. તો તેમાં છે કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી. વેદ થોડો ખચકાઈને બોલ્યો, મામા, ગીતમાં મહી, તાપી અને નર્મદા નદીઓના જ નામ છે. તેના સિવાયની બીજી કઈ કઈ નદીઓ ગુજરાતમાં વહે છે? મામાએ ખોખારો ખાધો અને કહ્યું કે ગીતમાં કેટલીક નદીઓના જ નામ છે. આ સિવાયની પણ સાબરમતી, બનાસ, ભાદર,
શેત્રુંજી, ભોગાવો, મચ્છુ, ઘેલો, પૂર્ણા, વિશ્વામિત્ર, વિશ્વામિત્રી જેવી નદીઓ ગુજરાતમાં વહે છે. સામાન્ય રીતે નદીઓ સાગરને મળતી હોય છે, પરંતુ કેટલીક નદીઓ સાગરને મળવાને બદલે રણમાં જ સમાઈ જાય છે. તેથી આવી નદીઓને અંતસ્થ નદીઓ અથવા કુંવારિકાઓ કહેવામાં આવે છે. પ્રેમ બોલ્યો, હું જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયો હતો ત્યારે મેં નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર બંધની મુલાકાત લીધી, જે રાજ્યની મહત્ત્વની સિંચાઈ યોજના છે. કાકા બોલ્યા, શાબાશ. આ ઉપરાંત તાપી, મહી, સાબરમતી વગેરે નદીઓ પર બંધ બાંધવામાં આવ્યા છે. આગળના પાના નંબર 207 પરના નકશામાંથી નીચે આપેલા પ્રશ્નના જવાબ શોધીને લખો. તેમાં પોઈન્ટ પહેલો છે કે પ્રકરણમાં આપે નદીઓ સિવાયની ગુજરાતની નદીઓ યાદી બનાવો. તો તેમાં છે દમણગંગા, પાનમ, વાત્રક, ઢાઢર, રૂપેર, સરસ્વતી, હાથમતી, અંબિકા, ઓરંગા, કોલક. પછીનો પણ બીજો છે કે અંતસ્થ નદીઓની યાદી બનાવી તેનું અંતિમ સ્થાન લખો. અંતસ્થ નદીઓમાં રૂપેણ, સરસ્વતી, મચ્છુ, હાથમતી, બનાસ આ તમામ નદી છે એ કચ્છના રણમાં સમાઈ જાય છે. પછીનો પણ ત્રીજો છે કે રાજ્યની સિંચાઈ યોજનાઓ તથા તે કઈ નદી પર બાંધવામાં આવેલ છે તે વિગતે લખો. તો આપણે જોઈએ કે ગુજરાત રાજ્યની સિંચાઈ યોજનાઓ ઘણી છે, તેમાંથી આપણે જે અમુક છે તે હું અહીંયા તમને કહું છું. તેમાં છે કે બંધનું નામ નવાગામ, નદી છે નર્મદા, જિલ્લો નર્મદા છે. પછીનું છે ઉકાઈ, તો તે તાપી નદી, જિલ્લો સુરત. કાકરાપાર, તે પણ છે તાપી નદી, જિલ્લો સુરત. કડાણા, તે મહી નદી પર બાંધવામાં આવેલ છે અને જિલ્લો છે પંચમહાલ. પછી જોઈએ પાનમ, તો તે નર્મદા પણ સોરી તે નદીનું નામ પણ પાનમ છે અને તેનો જિલ્લો પંચમહાલ છે. દાંતીવાડા, બનાસ, જિલ્લો છે બનાસકાંઠા. આ રીતના આપણે જોઈએ કે બંધનું નામ છે ભાદર, તો નદી છે ભાદર અને જિલ્લો છે રાજકોટ. પછીનું છે પોઈન્ટ ચોથો છે કે ગુજરાતના ડુંગરાળ વિસ્તારો વિશે માહિતી એકત્રિત કરીને વર્ગમાં રજૂઆત કરો. તો ગુજરાતના જે ડુંગરાળ વિસ્તાર છે તેમાં પહેલું છે કચ્છનો ડુંગરાળ પ્રદેશ અને સૌરાષ્ટ્રનો ડુંગરાળ પ્રદેશ અને ત્રીજું છે તળ ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ, ચોથો છે મધ્ય ગુજરાતનો, પાંચમો છે દક્ષિણ ગુજરાતનો. આવી રીતના ઘણા બધા છે ડુંગરાળ વિસ્તારો આવેલા છે. જિલ્લે કહ્યું, હું એકવાર મારા કાકા જોડે બનાસકાંઠા જિલ્લાના માનપુર ગામે ગયો હતો. ત્યાં ખૂબ જ ઠંડી હતી. જ્યારે હું અને કાકા ખેતરમાં ગઈએ ત્યારે મેં જોયું કે ત્યાં ઘઉં વાવવામાં આવેલા હતા, જ્યારે બાજુના ખેતરમાં બટાટા વાવવામાં આવ્યા હતા. કાકાએ કીધું કે જમીન જેવા પ્રકારની હોય તે પ્રમાણે તેમાં પાક લેવામાં આવે છે. આ બધા પાક રવિ પાક તરીકે ઓળખાય છે. તો હવે આપણે જોઈએ આજે ગુજરાતનો નકશો આપેલો છે તેમાં પાક વિશે બતાવવામાં આવ્યું છે. તે નકશામાં ઘઉં, જુવાર, ડાંગર, બાજરી, મકાઈ, મગફળી ક્યાં ક્યાં વિસ્તારમાં થાય છે તેના વિશે બતાવવામાં આવ્યું છે. પછીનું છે કે ઉપરના નકશામાંથી નીચે આપેલા પ્રશ્નના જવાબ શોધીને લખો. તો તેમાં છે કે ગુજરાત રાજ્યમાં થતા પાકની જિલ્લાવાર યાદી બનાવો. તો અહીંયા છે ઉપરના નકશામાં આપેલું છે મિત્રો, એ છે તમારે ત્યાંથી શોધી અને તેની યાદી બનાવવાની છે. પછીનું છે કે જુદા જુદા પાકનું રવિ પાક, જાહેર પાક અને ખરીદ પાકમાં વર્ગીકરણ કરો. તો તેમાં છે કે રવિ પાક, રવિ પાકમાં છે ઘઉં, જવ, ચણા, બટેટા, રાઈ, ડુંગળી. જાહેર પાક તરીકે છે અડદ, તરબૂચ, કાકડી, રાઈ, જુવાર, શણ, આ બધું છે જાહેર પાક છે. પછી આવે છે ખરીફ પાક, તો તેમાં આપણે જોઈએ કે શેરડી, તલ, જુવાર, બાજરી, મકાઈ, કપાસ આ બધું છે એ ખરીફ પાક છે. હવે આપણે જોઈએ શિક્ષકો માટે, તો વિદ્યાર્થીઓને જુદી જુદી ઋતુઓમાં થતા પાક વિશે સમજ આપવી અને આ પાકનું રવિ પાક, ખરીફ પાક અને જાહેર પાકમાં વર્ગીકરણ કરાવવું. પ્રથમ તરત જ બોલ્યો, હું પણ મારા ફોઈને ત્યાં વેકેશનમાં રહેવા ગયો હતો. તેમના વાડામાં 5 ગાય, 4 ભેંસ અને 2 નાના નાના બચ્ચા હતા, એક ધોળું અને બીજું કાળું. ફુવા રોજ ગાય અને ભેંસને દૂધ ગામની ડેરીમાં આપવા જતા હતા. ગામની ડેરી
માં આણંદમાં આવેલી અમૂલ ડેરીનો અને તેની નીચે ત્રિભુવનદાસ પટેલ તેમજ ડૉક્ટર વર્ગીસ કુરિયનનો પણ ફોટો લગાવેલો હતો. ડૉક્ટર કુરિયનના મોટા ફોટા નીચે શ્વેત ક્રાંતિના પ્રણેતા એમ પણ લખેલું હતું. ભવ્યના મમ્મી બધા માટે કપમાં દૂધ લાવ્યા. મિત્રએ કહ્યું, મમ્મી આ કપ તો આપણે મોરબીથી લાવ્યા હતા તે જ છે ને? અવનવી કેટલા બધા પ્રકારની ડિઝાઇનવાળા કપમાંથી મેં અને તમે આ કપ પસંદ કર્યા હતા. દૂધ પીતા પીતા સામે ટેબલ પર મૂકેલા ચરખાને જોઈ હર્ષે ભવ્યને પૂછ્યું, આ શું છે, તે ક્યાંથી લાવ્યા? કાકાએ કહ્યું, આ ચરખો છે. હું અને ભવ્ય ગાંધી આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમ જોવા ગયા હતા ત્યારે એ ચરખો લાવ્યા હતા. ગાંધીજીએ ચરખા દ્વારા સ્વદેશી વસ્તુઓના ઉપયોગને અને વિદેશી વસ્તુઓના ઉપયોગ નહીં કરવા માટે લડત ઉપાડી હતી. હવે આપણે જોઈએ, આ નકશો છે તે ગુજરાતના ઉદ્યોગો અને ખનિજ સંપત્તિઓનો છે. તેમાં આપણે જોઈએ કે સિમેન્ટ, ડોલોમાઇન, એડબેસ્ટોન, મેંગેનીઝ, દવા ઉદ્યોગ, લિગ્નાઇટ, ચિનાઈ માટી, તાંબુ, સીસું, જસર, અકીકનો ઉદ્યોગ, સુતરાઉ કાપડ, હીરા ઉદ્યોગ, રાસાયણિક ખાતર, ખનિજ તેલ, મીઠું, ખાંડ, મત્સ્ય ઉદ્યોગ વગેરે વિશે આપેલું છે. હવે આપણે જોઈએ કે વિવિધ ડેરીઓ અને તેમના જિલ્લા દર્શાવતી યાદી તૈયાર કરો. તો તેમાં છે કે આપણા ગુજરાતમાં છે ઘણી બધી ડેરીઓ આવેલી છે, તો તેમાંથી અમુક આપણે અહીંયા જોઈએ. તો તેમાં છે કે અમૂલ ડેરી, તો તે આણંદ જિલ્લામાં આવેલી છે. સાબરમતી ડેરી સાબરકાંઠામાં આવેલી છે. સાબર ડેરી સાબરકાંઠામાં આવેલી છે. બનાસ ડેરી બનાસકાંઠામાં આવેલી છે. બરોડા ડેરી તે વડોદરામાં આવેલી છે. મધર ડેરી છે તે ગાંધીનગરમાં આવેલી છે. અને આના સિવાય પણ મિત્રો હજી ઘણી બધી એવી ડેરીઓ છે કે જે આપણા ગુજરાતમાં આવેલી છે. હવે આપણે જોઈએ કે ગુજરાતમાં વિકાસ પામેલા વિવિધ ઉદ્યોગોની યાદી બનાવો. તો આપણું ગુજરાત છે એ ખૂબ જ વિકાસશીલ છે, એટલે કે એમાં છે ઘણા બધા ઉદ્યોગો આવેલા છે. તેમાંથી આપણે જોઈએ થોડા ઘણા ઉદ્યોગો છે એ હું તમને કહું છું. તો તેમાં છે પેટ્રોકેમિકલ્સ, તો તે જામનગર એટલે કે એશિયાની સૌથી મોટી રિફાઇનરી છે અને તે વડોદરા પાસે કોયલી આવેલી છે. પછીનું આપણે જોઈએ હીરા ઉદ્યોગ, તો તે છે સુરત. પોલિસ્ટ હીરાનું સૌથી મોટું કેન્દ્ર છે તે સુરતમાં છે. પછી આપણે જોઈએ કાપડ પ્રોસેસિંગ, તો તે પણ સુરત છે. સિલ્ક કાપડનું ભારતમાં સૌથી મોટું કેન્દ્ર છે. પછીનું કેમિકલ્સ, તે અંકલેશ્વર એટલે સૌથી મોટી જીઆઈડીસી. પછી કોમ્પ્યુટર ગુડ્સ, તે વાપીમાં છે. મોટી કંપનીઓના પ્લાન્ટ્સ ત્યાં આવેલા છે. પછીનું જોઈએ અકેક, તો તે ખંભાત, તો કે દેશમાં સૌથી મોટું કેન્દ્ર છે. પછીનું સોડાઈસ, તે મીઠાપુર એટલે કે તાતા કેમિકલ્સ. કાર પાર્ટ્સ છે તે હાલોલમાં જનરલ મોટર્સના પ્લાન્ટ છે ત્યાં આવેલા છે. આવી રીતના આપણે જોઈએ ખાંડ ઉદ્યોગ, તો તે બારડોલી, ગણદેવી, પલસાણા, ધોરાજી, વલસાડ વગેરેમાં આવેલ છે. પછી જરી ઉદ્યોગ પણ સુરતમાં આવેલો છે. પછી ડેરી ઉદ્યોગ છે, તો તે આપણે જોઈએ કે આણંદ, મહેસાણા, સુરત, ભરૂચ, હિંમતનગર, વડોદરા, પાલનપુર આ બધી જગ્યાએ છે તે ડેરી ઉદ્યોગો છે. એવી રીતના આપણે જોઈએ કે ઓઇલ રિફાઇનરી, તો કોયલી, મહેસાણા, ખંભાત આવી રીતના છે કે ગુજરાતમાં અનેક જગ્યાએ ઉદ્યોગો વિકાસ પામ્યા છે. થેન્ક યુ મિત્રો. હવે આપણે જોઈએ નકશો છે ગુજરાતના જોવાલાયક સ્થળો. તેમાં ધાર્મિક સ્થળો, શિલ્પ સ્થાપત્યો, ગિરિમથક, અભયારણ્ય, પ્રવાસી સ્થળો, રેતાળ સમુદ્ર તટ વગેરે આપેલા છે. હવે આપણે જોઈએ ચર્ચા કરો અને નોટબુકમાં લખો. તેમાં પોઈન્ટ પહેલો છે કે જિલ્લાવાર જોવાલાયક સ્થળોની યાદી તૈયાર કરી તમારા વર્ગમાંથી કોણે કયા કયા સ્થળોની મુલાકાત લીધી છે તેની ચર્ચા કરો. તો તેમાં આપણે જોઈએ કે જોવાલાયક જિલ્લાવાર જોવાલાયક સ્થળોની યાદી. તેમાં છે જોવાલાયક સ્થળમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સરોવર બંધની બાજુમાં અને તે છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા. પછીનું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છ, તેમાં સફેદ રણ, અમદાવાદ, સાબરમતી આશ્રમ, કાંકરિયા તળાવ. પછીનું છે સોમનાથ જ્યોતિર્લિંગ, તે પ્રથમ સોમનાથનું જે મંદિર છે તે પ્રથમ જ્યોતિર્લિંગ છે. પોરબંદર, તે ગાંધીજીનું જન્મસ્થળ છે. સુદામાનું મંદિર છે, કીર્તિ મંદિર છે. સાપુતારા, તે મનમોહક હિલ સ્ટેશન છે. વડોદરા, નાયબ મહેલ, લક્ષ્મી વિલાસ મહેલ વગેરે ત્યાં આવેલા છે. દ્વારકામાં જોઈએ તો દ્વારકાધીશ મંદિર આવેલું છે. ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર અને ચિલ્ડ્રન પાર્ક આવેલા છે.
હવે આપણે જોઈએ કે તમે જોયું હોય તે સ્થળનું નામ અને તેની વિશિષ્ટતા લખો. તો તેમાં છે કે મેં જોયેલ સ્થળ છે કચ્છ છે. તેમાં આપણે જોઈએ તો કચ્છમાં છે તે બે પ્રકારના રણ છે, એક નાનું રણ છે અને એક મોટું રણ છે. તે તેની વિશેષતા છે. તે રણમાં છે આપણે જોઈએ કે ક્યાંય રણના લક્ષણો દેખાતા જ નથી. તે પ્રકારે આપણે બીજું છે તેમાં સફેદ રણ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં આપણે જોઈએ કે તે સફેદ રહેતી અને નમકનું પ્રમાણ ત્યાં વધારે છે, તેથી તે સફેદ રણ તરીકે ઓળખાય છે. અને પૂનમની રાત્રિએ છે આ દ્રશ્ય મનમોહક બની જાય છે. અને ત્યાં અનેક ધાર્મિક સ્થળો પણ આવેલા છે. જે જોઈએ તો આપણે જે સલોરલની સમાધિ છે, હાજીપીરની જગ્યા છે, આશાપુરા માતાનું મઢ છે વગેરે, ત્યાં અનેક ધાર્મિક સ્થળો પણ આવેલા છે. પણ ત્રીજો છે કે તમારા અને તમારા પડોશી જિલ્લાઓમાં આવેલ વિવિધ ધર્મોના ધાર્મિક સ્થળોની યાદી બનાવો અને તેમાંથી કોઈ પણ બે સ્થળ વિશે લખો. પછીનું છે કે મામાની નજર વ્રજે પહેરેલ ટી શર્ટ પર પડી. તેની પર આપેલા ફોટાને જોઈ અને તેણે બધાને પ્રશ્ન કર્યા કે આ ક્યાં મંદિરનો ફોટો છે, કોઈને ખબર છે? બધાએ નકારમાં માથું ધૂણાવ્યું. મામાએ કહ્યું, આ ફોટો બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી માતાના મંદિરનો છે. બનાસકાંઠાથી વલસાડ જિલ્લા સુધીમાં તળ ગુજરાતનો ડુંગર વિસ્તાર આવેલો છે. વાત આગળ વધારતા કથને કહ્યું, હા મામા, અમે ડાંગના ડુંગરાળ પ્રદેશમાં આવેલા ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ગયા હતા. તે સમુદ્રથી લગભગ 1000 મીટરની ઊંચાઈએ આવેલું છે. ચલો મિત્રો, હવે આપણે જોઈએ કે આપણે શું શીખ્યા. તો તેમાં છે પોઈન્ટ પહેલો છે કે વર્ષ 2019ની માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લા આવેલા છે. પછીનો પોઈન્ટ છે ગુજરાત રાજ્યમાંથી કર્કવૃત પ્રસાર થાય છે. પછીનો પોઈન્ટ છે કે ગુજરાત રાજ્યનો દરિયા કિનારો 1600 કિમી લાંબો છે. પછીનો પોઈન્ટ કે ગુજરાત રાજ્યની નદીઓ અને તેમની સિંચાઈ યોજનાઓ, ગુજરાત રાજ્યના મુખ્ય પાક અને ગુજરાત રાજ્યના જોવાલાયક સ્થળો, ઉદ્યોગો અને શિલ્પ સ્થાપત્યો. થેન્ક યુ મિત્રો.